हेलो फ्रेंड्स, आई होप तमे बधा गया वखतना वीडियो में जे WH क्वेश्चन में हू अने वेर वड़े प्रश्नवाक्य बनावता शीख्या तेने तमने समझ पड़ी गई हशे। अने मने आशा छे के मैं तमने जे होमवर्क करवा आपेलू ते तमे करी दीधुं हशे। हवे क्वेश्चन आगळ जोवा जता पहेला गया वखतना वीडियो में हूँ अने वेरवाड़ी प्रश्नवाक्य रचना बनावेली ते तमे थोड़ू रिवाइज करी दो। तो हूँवाड़ी प्रश्नवाक्य रचना में शू आवशे? हू प्लस वील प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अधरवर्ड्स लास्ट क्वेश्चन मार्क। एज रीते वेरवाड़ी प्रश्नवाक्य रचना में वेर प्लस वील प्लस सब्जेक्ट प्लस वी वन प्लस ऑब्जेक्ट प्लस अधरवर्ड्स। अने हू वड़े प्रश्नवाक्य रचना बनावीए त्यारे आपणने कर्ता जाणवा मळे, अने वेर वड़े प्रश्नवाक्य बनावीए त्यारे आपणने स्थळ जाणवा मळे। तो हवे आजे आपणे आ वीडियोमां WH क्वेश्चनमां आगळ वेन वॉट अने हाउ मेनी वड़े प्रश्नवाक्य बनावता शीखीशू। तो वेन थी आपणने शू जाणवा मळे? क्यारे, वेन नो अर्थ शू थाय छे? क्यारे। अने तेनाथी आपणने समय जाणवा मळे। ज्यारे आपणे कोई क्रिया करी होय तेनो समय जाणवो होय त्यारे आपणे वेनथी प्रश्नवाक्य बनावीए छीए। त्यार पछी आपणे तेनामां તે જ એફર્મેટિવ સેન્ટન્સમાં ઓબ્જેક્ટ જાણવું હોય ત્યારે વોટ વડે પ્રશ્નવાક્ય બનાવીએ છીએ, અને સંખ્યા જાણવી હોય તો હાઉ મેની વડે પ્રશ્નવાક્ય બનાવીએ છીએ। તો હવે આપણે જોઈએ વેનવાળી પ્રશ્નવાક્ય રચના। ફ્રેન્ડ્સ, અગાઉ આપણે મેં કીધું એમ કે આપણે આ વિડીયોમાં વેન વોટ અને હાઉ મેની વડે પ્રશ્નવાક્ય રચના શીખીશું। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે વેનવાળી પ્રશ્નવાક્ય રચના જોઈએ। પહેલાં મેં એફર્મેટિવ સેન્ટન્સ બોર્ડ ઉપર લખ્યું છે, ધ ટીચર વિલ ટેક હિઝ પીરિયડ એટ 9 o'clock। શું લખેલું છે? ધ ટીચર વિલ ટેક હિઝ પીરિયડ એટ 9 o'clock, એટલે શિક્ષક 9 વાગે તેમનો પીરિયડ એટલે તેમનો તાસ લેશે। હવે આપણે વેનવાળી પ્રશ્નવાક્ય રચના બનાવવાની છે। તો મેં તમને કહ્યું કે વેન વડે પ્રશ્નવાક્ય રચના બનાવીએ ત્યારે આપણને શું જાણવા મળે છે? સમય। એટલે એફર્મેટિવ સેન્ટન્સમાંથી શું નીકળી જાય તે આપણે નીચે વાક્ય રચના બનાવીએ ત્યારે જોઈશું। વેન આ આપણી સેન્ટન્સ પેટર્ન છે, વેન પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધરવર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક। આ તમારે ખાસ યાદ રાખવાનું કે વેનવાળી સેન્ટન્સ પેટર્ન કઈ છે, તો તેના આધારે તમે પ્રશ્નવાક્ય બનાવી શકો। તો ચલો આપણે જોઈએ, આગળ પ્રયત્ન કરીએ કે કઈ રીતે બનશે। તો વેન વિલ ધ ટીચર ટેક હિઝ પીરિયડ, હવે ફરીથી હું બોલું છું, વેન વિલ ધ ટીચર ટેક હિઝ પીરિયડ। તમે આ સેન્ટન્સ સાંભળ્યું અને અહીંયા બોર્ડ ઉપર લખેલું છે તે તમે જોયું, તો શું નીકળી ગયું છે આપણે એફર્મેટિવ સેન્ટન્સમાંથી? સમય। એટલે જ્યારે આપણે વેન વડે પ્રશ્નવાક્ય રચના બનાવીએ ત્યારે તેમાં સમય દર્શાવવાનો હોતો નથી। આ ખાસ યાદ રાખજો, તમે ઘણા બધા વાક્ય રચના બનાવવાની આવે ત્યારે ઘણા બધા વાક્ય રચના બનાવવાની આવે છે ત્યારે સમય પણ લખી દેતા હોય છે, એક્ઝામમાં આવી મોટી ભૂલો કરતા હોય છે। આપણે આ વિડીયોમાં જોઈ અને યાદ રાખવાનું છે અને એનું રિવિઝન કરવાનું છે। હવે આપણે વેનવાળા થોડા વાક્ય જોઈશું અને તેના આધારે તમારે વેનવાળી પ્રશ્નવાક્ય રચના વધારે સરળતાથી સમજાઈ જશે। ફ્રેન્ડ્સ, હવે આપણે વેનવાળા વાક્યની
प्रेक्टिस् करीशुं। हवे पहेलुं वाक्य छे, मोना विल टेक टी एट 5 o'clock। શું વાક્ય છે? મોના વિલ ટેક ટી એટ 5 o'clock। હવે વેન વાળું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે, તો આ એફર્મેટિવ સેન્ટેન્સમાંથી શું નીકળી જશે? 5 o'clock। ચલો હવે વાક્ય બનાવીએ। વેન વિલ મોના ટેક ટી, વેન વિલ મોના ટેક ટી, છેલ્લે ક્વેશ્ચન માર્ક। તો આ હતું આપણું વેનવાળી પ્રશ્નવાક્ય રચના। બીજું સેન્ટન્સ છે, મોહન વિલ બાય એ બાઇસિકલ નેક્સ્ટ મંથ, મોહન વિલ બાય એ બાઇસિકલ નેક્સ્ટ મંથ। હવે આને વેન વડે પ્રશ્નવાક્ય બનાવીશું। વેન વિલ મોહન બાય એ બાઇસિકલ, ક્વેશ્ચન માર્ક। વેન વિલ મોહન બાય એ બાઇસિકલ, આપણી પાસે પ્રશ્નવાક્ય રચના ઉપર આપેલી છે એટલે તમે ધ્યાન રાખજો। ચલો ત્રીજું સેન્ટન્સ, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો। હવે વેન વાળે પ્રશ્નવાક્ય બનાવવાનું છે એટલે આપણે સમય દર્શક જે શબ્દ છે આપણે કાઢી નાખીશું। હવે વાક્ય બનાવીએ, વેન વિલ કેતન ગીવ મી બુક્સ, વેન વિલ કેતન ગીવ મી બુક્સ, ક્વેશ્ચન માર્ક। ફ્રેન્ડ્સ, તમારે પણ આ રીતે બીજા વધારાના વાક્ય હું સ્ક્રીન ઉપર આપીશ, હોમવર્ક તરીકે આપીશ, જે તમારે તમારી નોટબુકમાં કરવાના છે। હવે આપણે વોટવાળી પ્રશ્નવાક્ય રચના સમજીશું। તો વોટમાં શું કરવાનું છે? હવે વોટવાળી પ્રશ્નવાક્ય રચના સમજીશું। તો વોટ એટલે શું, અને તેનાથી આપણને કર્મ જાણવા મળે, કર્મ જાણવા મળે। શું જાણવા મળે આપણને વોટવાળી પ્રશ્નવાક્ય રચનાથી? કર્મ જાણવા મળે। તો કર્મ, આપણે કોઈ પણ વાક્યમાં શું વળે પ્રશ્ન કરતા જવાબ મળે તેને ઓબ્જેક્ટ અથવા કર્મ કહેવાય, અને તે વોટ વડે પ્રશ્નવાક્ય રચના બને। હવે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સમાં, સાદા ભવિષ્યકાળમાં વોટવાળી પ્રશ્નવાક્ય રચના સમજીશું। તો સૌ પ્રથમ હું તેની સેન્ટન્સ પેટર્ન લખીશ, તો શું આવે? વોટ પ્લસ વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ પી વન પ્લસ અધર વર્ડ્સ, અને છેલ્લે છે ક્વેશ્ચન માર્ક। શું જાણવા મળે આપણને? આપણી સેન્ટન્સ પેટર્ન શું બનશે? વોટ પ્લસ વેન પ્લસ સબ્જેક્ટ પ્લસ વી વન પ્લસ અધર વર્ડ્સ, આ તમારી સેન્ટન્સ પેટર્ન બનશે। હવે હું એક સેન્ટન્સ લખીશ જેના આધારે તમને વધારે સરળતાથી સમજાઈ જાય। શું સેન્ટેન્સ લખ્યું? ધ ટીચર વિલ ટેક હિઝ પીરિયડ એટ 9 o'clock। શું સેન્ટેન્સ લખ્યું આપણે? ધ ટીચર વિલ ટેક હિઝ પીરિયડ એટ 9 o'clock। તો આપણે આમાંથી કર્મ જાણવાનું છે, આ આપણી પાસે એફર્મેટિવ સેન્ટેન્સ છે,
तो सौ प्रथम तेनु गुजराती करीशू अने तेना आधारे वधारे सरळताथी समझाई जशे। शिक्षक तेमनो पीरियड 9 वागे लेशे। हवे एनु वडे प्रश्नवाक्य बनावता करीशू। शिक्षक 9 वागे शू लेशे? तो तमे आ सेंटेन्स सांभळ्यु तो शू लेशे, तो आपणा मेन वाक्यमांथी शू निकळी गयुं? तेमनो पीरियड। तो हवे प्रश्नवाक्य आपणे आ सेंटेन्स पेटर्नना आधारे लखीशुं। तो सौ प्रथम शू आवशे? वॉट। पछी छे विल। ध टीचर, करता कोण छे? टीचर, सब्जेक्ट एटले टीचर। करता वेन विल, अरे वॉट विल द टीचर टेक एट 9 o'clock? क्वेश्चन मार्क। शू प्रश्नवाक्य बन्यू? वॉट विल द टीचर टेक एट 9 o'clock? आ हती आपणी वॉट वाली सेंटन्स पेटर्न। हवे आपणे वधारे उदाहरण जोई अने ते सरळताथी समझवानो प्रयत्न करीशुं। हवे जुओ उदाहरण। चलो हवे वाक्य जोईए। पहेलुं सेंटन्स छे, केतन विल गीव मी बुक्स टुमोरो। आपणे वॉट वडे प्रश्न वाक्य रचना बनावानी छे, तो आंसर शू आवशे एनो? आपणे वॉट विल केतन गीव मी टुमोरो, आंसर शू आवशे? वॉट विल केतन गीव मी टुमोरो। कयो शब्द निकली गयो? जे ऑब्जेक्ट बुक्स हतुं ए निकली गयो। चलो बीजू सेंटेन्स, केयूर विल ब्रिंग बलून्स टुमोरो। केयूर विल ब्रिंग बलून्स टुमोरो। शू सेंटेन्स छे? केयूर विल ब्रिंग बलून्स टुमोरो। हवे आपणे वॉट वडे प्रश्नवाक्य बनावीए। चलो आंसर मळी गयो तमने, हवे तो तमने समझाई गयो हशे कई रीते आवशे। पहेला शू लखवानुं छे? आपणे वॉट, त्यार पछी सहायकारी क्रियापद विल, त्यार पछी छे सब्जेक्ट। सब्जेक्ट एटले कोण? केयूर। तो शू आपणे आंसरमां लखीशुं? वॉट विल केयूर ब्रिंग टुमोरो। કયો શબ્દ નીકળી ગયો છે એફર્મેટિવ સેન્ટન્સમાંથી? ફરીથી બોલું, ચલો વોટ વિલ કેયુર બ્રિંગ ટુમોરો, બરોબર સાંભળી લીધું? કયો શબ્દ નીકળી ગયો છે બોલો? બલૂન્સ। ચલો આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ। कृष्णा विल सेल टोमेटोस इन द मार्केट। शू सेंटेन्स छे? कृष्णा विल सेल टोमेटोस इन द मार्केट। चलो आमांथी शू निकळी जशे? कयो शब्द निकळी जशे? टोमेटोस। चलो हवे वाक्य बनाओ तो प्रयत्न करो मारी साथे साथे। पहेलो प्रश्न शब्द वॉट, सहायकारी क्रियापद कयुं छे? विल, पछी सब्जेक्ट एटले करता कोण छे? कृष्णा। तो आपणे शू लखीशुं? वॉट विल कृष्णा सेल इन ध मार्केट। वॉट विल कृष्णा सेल इन ध मार्केट? क्वेश्चन मार्क। छेल्ले क्वेश्चन मार्क करवानू भूलवानू नथी। आपणे उदाहरण जोया, हवे तमने प्रेक्टिस करवा माटे फरीथी वाक्य आगळ होमवर्कमां आपीश। आगळ आपणे
વેન અને વોટવાળી પ્રશ્નવાક્ય રચના જોઈ. હવે આપણે હાઉ મેનીવાળી પ્રશ્નવાક્ય રચના જોઈશું. હાઉ મેની એનો ગુજરાતી અર્થ શું થશે? કેટલા, કેટલું, કેટલે. શું જાણવા મળે આપણને? વસ્તુની સંખ્યા જાણવા મળે. તો આપણે જ્યારે હાઉ મેની વડે પ્રશ્નવાક્ય રચના બનાવીએ ત્યારે આપણને વસ્તુની સંખ્યા જાણવા મળે. એમ હવે કહીએ કે હાઉ મેની પીરિયડ્સ વિલ હી ટેક ઇન એ વીક, એટલે કે તે અઠવાડિયામાં કેટલા પીરિયડ લેશે, તો આપણને તેની સંખ્યા જાણવા મળે. હી વિલ ટેક 3 પીરિયડ્સ ઇન એ વીક, એટલે કે એક અઠવાડિયામાં તે 3 પીરિયડ લેશે. હવે હું બોર્ડ પર તેની સેન્ટન્સ પેટર્ન લખીશ. તમે જ્યારે આ વિડીયો જોતા હોય ત્યારે તમારે અહીંયા જે સમજૂતી લખવામાં આવે અને બોલવામાં આવે તે તમારે તમારી નોટબુકમાં લખવાની રહેશે. મેં અગાઉ પણ કહ્યું હતું કે તમારે આ ટેન્સની જે વાક્ય રચના છે, ઉપયોગ છે, અને તેની બધી ક્વેશ્ચન, સેન્ટન્સ પેટર્ન, સેન્ટન્સ એફર્મેટિવ, નેગેટિવ, ઇન્ટ્રોગેટિવ, આ બધું જ તમારે આગળના ધોરણમાં કામ લાગશે. એટલે તમે ખૂબ જ સારા અક્ષરે લખજો અને માહિતી તમારી પાસે રાખી મૂકજો, અને બને ત્યારે સમય કાઢીને ગ્રામરના વિડીયો તમારે જોતા રહેવાનું છે. કારણ કે ધોરણ 5થી માંડીને 12 ધોરણ સુધી આ બધા કારણો ઉપયોગ આવે છે. આ જ સેન્ટન્સ પેટર્ન છે, તેમાં કોઈ ફેરફાર થતો નથી, પણ જેમ આગળના ધોરણમાં જશો તેમ તેના વિશેનું વધારે માહિતી તમે જાણી શકશો. અત્યારે આપણે જે ધોરણમાં છીએ તેને અનુરૂપ આ માહિતી મળે છે, અને આના આધારે જ તમે આગળના ધોરણમાં એક્ટિવ, પેસિવ, ઇનડાયરેક્ટ સ્પીચ એ તમે કરી શકશો. એટલે દરેક જણ આ સેન્ટન્સ પેટર્ન ધ્યાન રાખે અને યાદ રાખી અને સમજવાનો પ્રયત્ન કરે. તો હવે હું એક ઉદાહરણ દ્વારા અને સેન્ટન્સ પેટર્ન દ્વારા તમને સમજાવીશ. ચલો હવે સેન્ટન્સ પેટર્ન. તો સૌ પ્રથમ આપણે લખીશું હાઉ મેની પ્લસ જે નાઉન હોય, આપણે જેની સંખ્યા જાણવાની હોય તે લખવાનું છે હાઉ મેની, અને તે બહુવચનમાં જ આવશે. પછી છે વિલ પ્લસ સબ્જેક્ટ એટલે કર્તા, વી વન પ્લસ અધરવર્ડ્સ, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. આ આપણી સેન્ટન્સ પેટર્ન બની. શું બની? જુઓ દરેક જણ ધ્યાન રાખો. શું બની સેન્ટન્સ પેટર્ન? હાઉ મેની, નાઉન, વિલ, સબ્જેક્ટ, વી વન પ્લસ અધરવર્ડ પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે હું સેન્ટન્સ લખીશ. ધ ટીચર વિલ ટેક સેવન પીરિયડ્સ ઇન એ વીક. આ આપણું છે એફર્મેટિવ સેન્ટન્સ. હવે આપણે હાઉ મેની વડે પ્રશ્નવાક્ય રચના બનાવવાની છે, એટલે આપણે સેન્ટન્સ પેટર્નનો ઉપયોગ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ શું લખીશું આપણે? હાઉ મેની સેન્ટન્સ પેટર્ન પ્રમાણે હાઉ મેની, પછી નાઉન કયું છે? પીરિયડ્સ. હાઉ મેની પીરિયડ્સ વિલ ધ ટીચર ટેક ઇન એ વીક ક્વેશ્ચન માર્ક. જો આપણે આ સેન્ટન્સ પેટર્ન પ્રમાણે પ્રશ્ન વાક્ય રચના બનાવી, આપણે આ સેન્ટન્સ પેટર્ન પ્રમાણે વાક્ય રચના બનાવી કે હાઉ મેની
पीरियड्स अहीं तमारे बहुवचन जावे एक वचन लखवानुं नथी एटले हाउ मेनी पीरियड्स विल द टीचर टेक इन ए वीक एटले एक अठवाडियामां शिक्षक केटला पीरियड लेशे। तो आ हती आपणी हाउ मेनी वाली सेंटन्स पेटर्न। अने हवे वधारे उदाहरण समझवानो હવે વધારે ઉદાહરણો દ્વારા સમજવાનો આપણે પ્રયત્ન કરીશું। ચલો હવે હાઉ મેનીવાળી પ્રશ્ન વાક્ય રચના જોઈશું। ફર્સ્ટ સેન્ટન્સ છે, સાહિની વિલ ઈટ 3 એપલ્સ। શું સેન્ટન્સ છે? સાહિની વિલ ઈટ 3 એપલ્સ। હવે આપણે હાઉ મેની વડે પ્રશ્ન વાક્ય બનાવીશું। तो सौ प्रथम हाउ मेनी एप्पल्स विल साहिनी ईट। हाउ मेनी एप्पल्स विल साहिनी ईट क्वेश्चन मार्क। क्वेश्चन मार्क करवानो भूलवानो नथी। सेकंड सेंटेंस, रोमा विल ड्रो टू पिक्चर्स। रोमा विल ड्रो टू पिक्चर्स। हवे हाउ मेनी वडे बनावीए प्रश्नवाक्य। उपर क्वेश्चन सेंटन्स पेटर्न आपेली छे ए प्रमाणे तमारे पण साथे साथे प्रेक्टिस करवानी छे। हाउ मेनी पिक्चर्स विल रोमा ड्रो। हाउ मेनी पिक्चर्स विल रोमा ड्रो। त्रीजू सेंटेंस से, याना विल बाय 3 पेन्स। याना विल बाय 3 पेन्स। हवे आपणे तेनो हाउ मेनी वडे प्रश्न वाक्य बनावीए। तो हाउ मेनी पेन्स विल याना बाय। हाउ मेनी पेन्स विल याना बाय क्वेश्चन मार्क। तो आ हती आपणे उदाहरण सहित हाउ मेनी वाली प्रश्न वाक्य रचना। फ्रेंड्स, हवे आपणे हाउ मेनी वॉट અને વેનવાળી પ્રશ્ન વાક્ય રચના સમજી ગયા। તો અહીંયા જે હું હોમવર્ક આપીશ તે તમારે સ્ક્રીન ઉપર હું સેન્ટેન્સ મૂકવાની છું, તે તમારે વોટ વેન અને હાઉ મેની વડે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। અહીંયા જે સ્ક્રીન ઉપર હું સેન્ટેન્સ મૂકીશ તેના તમારે વેન વોટ અને હાઉ મેની વડે પ્રશ્ન વાક્ય રચના બનાવવાના છે। ગ્રામર બુકમાં પણ આ રીતે સેન્ટેન્સ આપેલા છે, તે તમારે જાતે પ્રયત્ન કરી અને બનાવવાના છે અને પછી હું તેને ફોટોગ્રાફ મોકલીશ એટલે તમે તે ચેક કરી લેશો। આ હતો આપણો સિમ્પલ ફ્યુચર ટેન્સ, અહીં કમ્પ્લીટ કરીએ છીએ જે તમારે ગ્રામર બુકમાં આપેલું છે ત્યાં સુધીનું સિમ્પલ ફ્યુચર ટેન્સ કમ્પ્લીટ થાય છે। હવે પછીના વિડીયોમાં નવા ટોપિક સાથે મળીશું, ત્યાં સુધી સ્ટે હોમ સ્ટે સેફ ગુડ બાય।